નમસ્કાર, હું ચિરાગ. એક હતો રાજા અને એક હતી રાણી. રાજા અને રાણીના અનેક નોકર ચાકર મોટા રાજમહેલમાં વસવાટ કરે. રાજા એક તાળી વગાડે અને પાણી હાજર થઈ જાય. રાજા બે તાળી વગાડે અને જમવાનું હાજર થઈ જાય. આપણે સૌએ નાનપણમાં આ કથાઓ રાજાની સાંભળેલી છે. આપ સૌએ અનેક મહેલ જોયા હશે કે જે મ્યુઝિયમના રૂપમાં છે, પરંતુ આજે આપણે છીએ રાજકોટમાં અને મુલાકાત લેવાના છીએ રણજીત વિલાસ પેલેસની, કે જ્યાં રાજા સાહેબ અને રાણી સાહેબ બંને પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. તો કેવો છે એમનો શાહી ઠાઠ, આવો જોઈએ. રાજકોટ રાજ પરિવાર તરફથી આપણે છીએ રણજીત વિલાસ પેલેસના આ દરબાર હોલમાં. આજની સવાર મારા માટે નસીબદાર એટલા માટે છે કેમ કે અત્યારે હું ચા પી રહ્યો છું રાજા સાથે. આ રાજા, રાજકોટના રાજા એટલે માંધાતા સિંહ જાડેજા. તેમને લોકો ઓળખે છે ઠાકોર સાહેબ તરીકે. ઠાકોર સાહેબ, આપનું સ્વાગત અમારા વિશેષ કાર્યક્રમમાં અને થેન્ક યુ ફોર યોર હોસ્પિટાલિટી. મોસ્ટ વેલકમ. આપણો જે રાજ્યાભિષેકનો જે ઉત્સવ છે એ ખાસો ચર્ચામાં છે, આપણે એની વાત કરવાની છે. પણ એ પહેલાં મારે જાણવું છે કે રાજાશાહી શું છે, રાજા રાણી આપનો કુંવર એ શું કરે છે અત્યારે, અને ખાસ તો ચર્ચા કરવી છે આપણા પૂર્વજો વિશે, કે આપણા પૂર્વજોના શોખ કયા પ્રકારના હતા, આપણા પૂર્વજો રૈયતને કેવી રીતે રાખતા હતા. તો આજે આપણે આ બધી સરસ મજાની વાતો કરવાની છે. રાજાઓનો જૂનો શોખ એ શિકારનો પણ હતો. આપ આ જોઈ શકો છો, આ વાઘનો પૂર્વજોએ શિકાર કર્યો છે. ઠાકોર સાહેબ, આ વાઘની સ્ટોરી શું છે, એમ કોણે મારેલો? આપણે ટાઈગર અને લાયન્સના જ્યારે પણ શિકાર થતા, હા, તો એક નોંધનીય બાબત એ છે કે જે પણ રાજવી જે શિકારમાં રસ ધરાવતા હતા એ ફોરેસ્ટના બહુ મોટા કોન્ઝર્વેશનલિસ્ટ હતા. એમ કહેવાય છે કે જે રાજવીઓને શિકારનો શોખ હતો એમના જંગલો અને એમના ફોરેસ્ટ બહુ સારી રીતે સચવાતા. જે લોકોને શોખ નહોતો એમાં એન્ક્રોચમેન્ટ વધારે થતું, ઇકોલોજિકલ બેલેન્સ ન જળવાતું અને ઇનડિસ્ક્રિમિનેશન કિલિંગ પણ ક્યારેક થતું. એટલે જ્યારે ઇકોલોજિકલ બેલેન્સ જાળવીને જ્યારે શિકાર થતો તો એ નિયંત્રિત રીતે બહુ વ્યવસ્થિત રીતે એક એ પ્રણાલી ચાલતી. અને એ જમાનામાં આપણા ટેક્સીડર્મી માત્ર મૈસૂરમાં વેનિંગન એન્ડ વેનિંગન હતા કે જ્યાં શિકાર કર્યા પછી જે ટ્રોફીઝ છે એ ત્યાં બનાવવામાં આવે. આપણે શિકારનો શોખ કોઈ દિવસ શિકાર કર્યો છે? જી ના, મેં મન થાય છે કે હું જંગલમાં જઉં ને મન પણ નથી થતો, કેમ કે એક રાષ્ટ્રએ જ્યારે એ કોઈ નીતિ ઘડી હોય તો એને અનુસરવું એ આપણો ધર્મ છે. તો આપના આપના આ શાહી કુટુંબમાં છેલ્લો શિકાર કોણે કર્યો હતો? ત્યારે મારા ફાધરે, કે જ્યારે આપણે બેન્ડ હજી નહોતો આવ્યો ત્યારે એમને વિલીનીકરણ બાદ એમને શિકાર કર્યો હશે. પૂર્વજોની થોડી યાદગીરીની વાત કરીએ તો આજે એવું તમે પ્રાઉડ ફીલ કરી શકો એવી મુમેન્ટો, કોઈ તમે જંગ જીત્યા હોય, કોઈ રૈયત માટે ખૂબ સારા નિર્ણયો કર્યા હોય, ખાસો રાજકોટ સ્ટેટ માટે? મારા પૂર્વજોએ એક અમારી જે પ્રણાલી કે જે રાજકોટને એક જુદા ફલક ઉપર મૂકી દે છે એ છે કે રાજાશાહી વખતે પણ લોકશાહીના મૂલ્યોની જાળવણી. એટલે બાવાજીરાજ બાપુના શાસન વખતે, એટલે 1862-1890માં સુધરાઈનો કાયદો લોકશાહીની રૂએ પસાર થવો, અને એના પછી લાખાજીરાજ બાપુ કે જેમનો રાજ્યકાળ છે એ 1908-1930 સુધીનો જે એમનો હતો, એની અંદર પણ પ્રજા પ્રતિનિધિ સભાનું નિર્માણ,
કે એક કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલી કે જેની અંદર બધા જ સમાજનું પ્રતિનિધિત્વ પણ ફાળો સત્તામાં હોય એવું કંઈક. પોલિસી લેવલ ડિસિશન્સ એ એક કમિટી દ્વારા, એક કોન્સ્ટિટ્યુશન દ્વારા થતા, જેથી લોકોની પણ ભાગીદારી એ નિર્ણયોમાં રહેતી, એ એક રાજાશાહી વખતેનો એક એક સીમાચિહ્ન નિર્ણય હતો. પણ અમે લોકોએ નાનપણથી એવું સાંભળ્યું છે કે કોઈક ગુનો થાય તો રાજા 100 કોરડા વીંઝવાનું ફરમાન કરી દે, તમે 2 તાળી વગાડો અને તમારા દરવાનો હાજર થઈ જાય. આ ખરેખર આ સાચી વિગતો છે કે આવી રાજાશાહી હતી? એટલા માટે સાચી વિગત નથી, કેમ કે જ્યારથી એ હજૂર કોર્ટનું જ્યારે નિર્માણ થયું રાજાશાહી વખતે, કે કોઈ પણ વ્યક્તિને જ્યારે એ ગુનાની અંદર એને સજા આવતી ત્યારે એ હજૂર કોર્ટમાં પણ અપીલ કરી શકતો, અને એ જ્યારે હજૂર કોર્ટની અંદર ત્યારે એની ફ્રીડમ હતી, એટલી એટલી સ્વતંત્રતા હતી, અને એ નિરપેક્ષ રીતે આપણે રાજા પણ એની વાત સાંભળી અને નિર્ણય લઈ શકે એવી એક અનુકૂળ પરિસ્થિતિ પણ હતી. આ એક સિમ્બોલ આપનું, રંજે ધર્મી પ્રજા રાજા. ઠાકોર સાહેબ, આ શું છે રંજે ધર્મી પ્રજા રાજા? એ જે સંસ્કૃતના ડાયલેક્ટની અંદર જે અમારો રાજકોટ રાજ્યનો જે મોટો છે, એ પ્રદર્શિત કરે છે કે પ્રજાને રંજિત રાખવી, ખુશ રાખવી એ રાજાનો પ્રથમ ધર્મ છે. બરાબર છે, એટલે રૈયત મારી ખુશ રહેવી જોઈએ કોઈ પણ સંજોગોમાં. એ કોઈ પણ રાજવીનો કે રાજાનો એક અંતિમ લક્ષ્ય હોઈ શકે. લોકશાહી અને રાજાશાહી આ બંનેમાં વિરોધાભાસ તો અનેક છે, પરંતુ કોમન શું વસ્તુ છે? લોક કલ્યાણ માટે કાર્યો કરવા એ એક પ્રથમ અગ્રતા બંને સંસ્થાઓની અંદર છે. ગુનાખોરી વધતી હોય અથવા તો કોઈ ચોક્કસ નિયમ પડાતા ના હોય ત્યારે તમને એવું ચોક્કસ અંદરથી થતું છે કે આના કરતાં તો રાજાશાહી સારી હતી, કે અમે એક 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 ઘાને 2 કટકા કરી નાખતા. ગમે તે સંસ્થા કે ગમે તે યુગમાં એના પડકારો જુદા જુદા હોય છે, એટલે રાજાશાહી વખતેના પડકારો જુદા હતા, અત્યારના જે લોકશાહી છે એના પડકારો અને ચેલેન્જીસ પણ જુદા હોય, એટલે એને સારી રીતના લોકોની અંદર સેવા કરવા માટે ને એના સોલ્યુશન્સ પણ ક્યારેક અલગ હોઈ શકે. એટલે પણ એમ થાય કે હું પોઝિટિવ વેની વાત કરું છું કે રાજાશાહી આ સંદર્ભમાં સારી હતી, એવું તમને ક્યારે ફીલ થયું છે લોકશાહીને જોતા? મને એટલા માટે નથી થતું કેમ કે એક સ્વતંત્રતા આપણે આવ્યા પછી અને ભારત અખંડ દેશ તરીકે પ્રસ્થાપિત થયા પછી જે રીતે લોકશાહીની અંદર પણ સુખાકારી અને સારી બાબતો જે છેવાડાના લોકો સુધી પહોંચી શકે છે, એક પણ એક બહુ જ સારું, સુંદર, અદ્ભુત, આવકારદાયી પગલું છે. બિલકુલ. આપના સ્ટેટની વાત કરીએ તો હવે સ્ટેટ તો રહ્યા નથી, બરાબર, આપ પરંપરા નિભાવી રહ્યા છો, રાજ્યાભિષેક આપનું હવે ચર્ચામાં છે, તો એનું શું તાત્પર્ય છે અથવા તો એ કેટલો પ્રાસંગિક છે આજના લોકશાહીમાં? આજના સંદર્ભમાં આ અતિ મહત્વની ક્ષણ છે, જે ન માત્ર પરિવાર માટે પરંતુ રાજકોટના નગરજનો માટે પણ, કેમ કે આ એક આપણા સંસ્કારો, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાને ઉજાગર કરવાનો એક અવસર છે. આ ઉત્સવ સાથે એક ઉત્તરદાયિત્વનો અવસર છે. આ અવસર કે જેની અંદર એક રાજ પરંપરાનો મોભી, એના ઉપર પણ ધર્મનું અનુશાસન છે, એની પ્રતીતિ કરાવતો આ અવસર છે. તમારી પાસે વૈભવ છે, પણ જે સ્ટેટ પાસે વૈભવ રહ્યો જ નથી, જેને પ્રોપર્ટી ટેક્સ ભરવાના વાંધા છે, 100-100 રૂમના મહેલ તો છે પરંતુ હવે પ્રોપર્ટી ટેક્સ એટલો બધો આવે છે કે નિર્વાહ કરવો કેવી રીતે, એટલે મજબૂરીવશ ક્યાંક ને ક્યાંક પ્રવાસનમાં પડી જવું પડે છે અથવા તો ક્યાંક હોટેલ બિઝનેસ ખોલવો પડે છે, આ કેટલી મજબૂરી છે? રાજાશાહી વખતે સમય એટલો સંઘર્ષમય હતો, અને હું એમ માનું છું કે જ્યારે કોઈ પણ સમાજ કે વ્યક્તિમાં જ્યારે એક સંઘર્ષમય સમય આવે છે ત્યારે એની સાચી તાકાતનો ખ્યાલ આવે છે. જ્યારે પણ આપ એમ કીધું કે રજવાડાઓને અત્યારે મુશ્કેલી ભર્યો સમય હતો, કે અમુક રજવાડાઓ મુશ્કેલી ભર્યો સમય હજી વિતાવે છે, તો એને એની સાચી તાકાત અને એનું શૌર્ય, ઐશ્વર્ય અને એની ટેલેન્ટને ઉજાગર કરવાની આ તક છે, એટલે હું આને એક સકારાત્મક રીતે જોઉં છું. પણ સાલિયાણા બંધ થઈ ગયા હોય, આ જે આવક સારી રૈયત જે આપતી હતી એ બધી બંધ થઈ ગયો, તો પછી નિર્વાહ કરે કેવી રીતે? એવી રીતના કરે કે જ્યારે શિક્ષણ, નવી પેઢીને તો ખૂબ સારું શિક્ષણ મળ્યું, એ વસ્તુ છે, એ લોકો માત્ર અહીંયા જ નહીં પરંતુ પરદેશની અંદર પણ ભણ્યા છે, અને એના માટે આપણે અત્યારના આ દેશની અંદર એટલી બધી તકો, એટલા બધા ક્ષેત્રો એની સામે
ખુલ્લા છે. તમે તમારી નવી પેઢીને એવી ટ્રેન કરી છે કે જેથી કરીને અમારી નવી પેઢી એક કામ કરતી થઈ છે, એટલું જ નહીં, અમારી જે યંગ જનરેશન જે ક્ષત્રિયની જે છે એમાં આપણે લિટરેસી રેશિયો વધ્યો છે, એટલું જ નહીં પરંતુ અમારા રાજપૂત સમાજની અંદર, ક્ષત્રિય સમાજની અંદર પણ યુવા પેઢીની અંદર જાગૃતિ છે કે લોકો અત્યારના ગવર્મેન્ટલ સર્વિસીસમાં પણ જાય છે, આઈએસની અંદર પણ જાય છે અને જુદા ક્ષેત્રોની અંદર ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથની અંદર એક ઇમ્પેક્ટસ દેવા માટે પણ ભાગીદાર બને છે. તો આપની જીવન નિર્વાહની વાત કરીએ તો અત્યારે આપ બિઝનેસમાં શું કરી રહ્યા છો? અત્યારના રિયલ એસ્ટેટ એ મારો હંમેશા એક બિઝનેસ રહ્યો છે. બરાબર. અને જે હું અત્યારના પણ એ મારો વ્યવસાય છે. તમે નવી પેઢીની પણ વાત કરી, આપનું કુમાર પણ છે, એ શું કરી રહ્યા? મારા પુત્ર જયદીપસિંહજી એ સ્વિટ્ઝરલેન્ડમાં ક્લિયોની અંદર એને હોસ્પિટેલિટીનો કોર્સ કરી અને અત્યારના એ પોતે પાર્ટી પ્લોટ્સ અહીંયા ડેવલપ રાજકોટમાં કરી રહ્યા છે, એક હોટલનું પણ આયોજન છે અને અમે બધા જ પરિવારજનો એક બેસીને એક રાજકોટને સમર્પિત થઈ શકે, લોકોને સમર્પિત થઈ શકે અને આ જે રાજ્યાભિષેક મહોત્સવ અને રાજતિલકનો સમારોહ એક યાદગાર બની રહે એ રીતે એક અમારી જૂના દરબારગઢ ની જે અમારી મિલકત છે એને એક પૂર્ણ રીતે મ્યુઝિયમ બનાવીને લોકો સમક્ષ અમે સમર્પિત કરવા જઈ રહ્યા છે. રાજ્યાભિષેક થાય કે ન થાય, રૈયતને શું ફરક પડે? આપણી જૂની પરંપરાઓ જ્યારે ઉજાગર થાય ત્યારે લોકોને એ ખ્યાલ આવતો હોય છે કે આપણી ધાર્મિક પરંપરાઓ, બિલકુલ, આપણા કૌટુંબિક રિવાજ, રીત રિવાજ એ કેવા હતા અને એના પાછળનું તાદત્મ્ય શું હતું, એનું મહાત્મ્ય શું હતું, એ લોકો સુધી પહોંચે અને લોકો સમજતા થાય કે જેથી કે એક મોભી હોય એના ઉપર પણ એક અનુશાસન હોય છે કે જેથી લોકકાલ કલ્યાણના કાર્યો થઈ શકે, એક એનો મુખ્ય હેતુ છે. લોકકલ્યાણની આપણે વાત કરી, અત્યારે જ્યારે રાજાશાહી રહી નથી ત્યારે લોકકલ્યાણના કામ આપ કેવી રીતે કરી રહ્યા છો? અત્યારના ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની એટલી બધી યોજનાઓ અત્યારના લોકો માટેની છે કે એને પહોંચાડવા માટે, એક કેટેલિસ્ટ બનવા માટે, એક્સલરેટ કરવા માટે, માધ્યમ બનવા માટે મા અમૃતમ કાર્ડ ડિસ્ટ્રીબ્યુશન, બિલકુલ, પછી અમારો વિધવા સહાયની યોજનાઓ ઠેર સુધી પહોંચાડવા માટે, સેવા સેતુ માટે અમારું રાજકોટ રાજ્ય ફાઉન્ડેશન કે જે અમારું પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ છે એ માધ્યમ દ્વારા અમે છેવાડાના લોકો સુધી પહોંચીને આ કાર્ય કરી રહ્યા છીએ. એવું કહેવાય કે સત્તામાં રહેવું અથવા તો પછી લોકોના કલ્યાણ માટે કામ કરવું, આપના જેવા સ્ટેટ માટે હવે માત્ર ને માત્ર પોલિટિકલ પાર્ટી જોઈન્ટ કરવી એ વિકલ્પ બાકી બચ્યો છે? 2009ની અંદર હું ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાણો, પ્રદેશ કારોબારીના સદસ્ય તરીકે પર કાર્ય કર્યું, ગુજરાત ટુરિઝમનો ડિરેક્ટર અને રાજકોટનો ગ્રીન એમ્બેસેડર તરીકે પણ મેં કામ કર્યું છે અને આ એક એટલું સારું માધ્યમ છે લોકો સાથે જોડવા માટેનું કે જોડાણ માટેનું કે એના દ્વારા લોકો સુધી પહોંચવાનું અને લોકો એના પ્રશ્નો લે અને અમારા સુધી આવવામાં કોઈ હિચકિચાટ રહેતો નથી. એવા કયા પ્રસંગો આપને અત્યારે રાજ્યાભિષેક પહેલાં યાદ આવી રહ્યા છે કે ના આ અમારા પૂર્વજો, આ અમારા વડવાઓ કરીને ગયા છે જે અત્યારે ઉગી રહ્યું છે? રાંદરડા તળાવનું નિર્માણ થવું એ પણ અમારા પૂર્વજોની દેન છે. પ્રદ્યુમન પાર્ક જે અત્યારના એક બહુ સુંદર ઝૂ છે અત્યારના, તો એમ કહેવાય છે કે ભોપાલનું જે ઓપન ઝૂ કે જેની અંદર કેજીસ નથી પણ જે આપણે પ્રાણીઓ ત્યાં આપણે એ ઝૂની અંદર ફરીને આપણે લોકો જોઈ શકીએ છીએ, એવી ટોપોગ્રાફી કે જેવી ભોપાલમાં છે તો એવી બીજી રાજકોટમાં છે કે જે પ્રદ્યુમન પાર્ક ઝૂ ઇઝ સેન્ડવિચ બિટવીન ધ રાંદરડા લેક એન્ડ ધ લાલપરી લેક, એ બે તળાવની વચ્ચે આવેલો આ જે છે એ ઝુઓલોજીની દ્રષ્ટિએ, ટેરેનની દ્રષ્ટિએ એ ભારત દેશની અંદર એક ઉત્તમ સાઇટ છે કે જે પ્રદ્યુમનસિંહજી બાપુએ જે એમની સ્મરણમાં જે એનું નિર્માણ થયું. અને સાથે સાથે રાજકોટ રોલ્સ રોયસ જે ધર્મેન્દ્રસિંહજી બાપુએ એ આર્ટ્સ એન્ડ લો કોલેજ ઉપરાંત એમની એક જે ગાડીમાં સૂઝ હતી, એની જે ઇનડેપ્થ નોલેજ હતું, એનું જે પેશન હતું, એના કમિશન રાજકોટ રોલ્સ રોયસમાં પ્રક્રિયામાં એ પરિવર્તિત થયું અને આજે એ ગાડી એ વર્લ્ડ કાર્સની અંદર એટલી બધી ઇન્ટરનેશનલી રેપ્યુટેડ થઈ કે જ્યારે ક્વીન ઓફ ઇંગ્લેન્ડ
એલિઝાબેથે પણ ઉલ્લેખ કર્યો. સિલ્વર જ્યુબિલી અને ગોલ્ડન જ્યુબિલી જ્યારે ઉજવણી ત્યારે પણ એ કાર એ સેલિબ્રેશનમાં ગઈ છે. એ કારે ઓટોમોબાઈલ જગતની અંદર રાજકોટને એક આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રહ્યત. જનતા આજે પણ માને છે કે રાજાશાહી રાજાઓમાં એક વિઝન હતું, એક લોંગ ટર્મ વિઝન, વિઝનરી બધા રાજાઓ હતા. એવું વિઝન અત્યારે નેતાઓમાં અથવા તો જેને કંઈક સત્તાધીશોમાં જોવા મળે છે ખરું? જ્યારે પણ કોઈ કાર ચાલતી હોય ત્યારે એ સ્ટેરિંગ ઉપર કોણ બેઠું છે, કયો વ્યક્તિ ચલાવે છે એના ઉપર બહુ જ આધાર રહેતો હોય છે. અને અત્યારે અમે ગૌરવપૂર્વક કહી શકીએ છીએ કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિઝન, દૂરંદેશી એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ્સ એન્ડ રીચિંગ આઉટ ટુ ધ ઇન્ટરનેશનલ લેવલ હેઝ સેટ ધ કન્ટ્રી ટુ ધ હાઈએસ્ટ પેડેસ્ટલ ઓફ રિસ્પેક્ટ. આપણી સાથે રાજકોટના રાજાની સાથે હવે રાણી સાહેબા પણ મોજૂદ છે. રાણી સાહેબ, આપનું સ્વાગત. સૌથી પહેલાં તો લોકોને એ જાણવામાં રસ છે કે અન્ય સામાન્ય મહિલાઓ કરતાં રાણી સાહેબાનું જે રૂટીન છે એ કેવું છે? હવે એમાં તો શું છે કે એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે બધા હ્યુમન છીએ. બિલકુલ. એટલે હ્યુમન રૂટીન ઇઝ ધ સેમ ફોર એવરીબડી. સવારે ઉઠવું પડે, નહાવું પડે, ખાવું પડે. ફરક એટલું રહે કે હેલ્પર સાથે કોઈ હોય બધું કરવા કરાવવા માટે. ના પણ તમારે રાજાને પણ એમનો વૈભવ પણ જાળવવાનો છે, નોકર ચાકર સાથે કામ પણ લેવાનું છે, પ્લસ તમારા જે સોશિયલ વર્ક્સ છે એ પણ કરવાના છે. આ બધું જે એક જગ્યાએ મેન્ટેન કરવાનું છે. તો સમ ધ ડે સ્ટાર્ટ્સ અર્લી ઇન ધ મોર્નિંગ વિથ બ્રેકફાસ્ટ એન્ડ ધ રૂટીન. બ્રેકફાસ્ટમાં શું હોય? એમ અમારે તો પેલા આલુ પરોઠા અને બટાકા પાઉં હોય. તમારે લોકોને શું હોય? અમારે પણ ટ્રેડિશનલ જ હોય. એટલે ટ્રેડિશનલમાં શું હોય? હેલ્ધી ફૂડ. એટલે રાજા સાહેબ ઇઝ વેરી કોન્શિયસ અબાઉટ હિઝ હેલ્થ. યસ. સો વી ગિવ મોર ઓફ હેલ્ધી ફૂડ ટુ હિમ, દેટ ઇઝ સ્પ્રાઉટ્સ, ડ્રાય ફ્રૂટ્સ. અચ્છા. અને રાજા સાહેબને તો વર્ષોથી ચોરેલી ભાખરી અને તિખારી, દેટ ઇઝ એન્ડ માખણ. તિખારી કાઠિયાવાડી, સરસ તિખારી. દહીં તિખારી તો હોય છે. દહીં તિખારી તો હોય જ, પણ એમને છે ને એકદમ ચોરીને, જેમ આપે કીધું કે રાજામાં ફેરશું હોય બીજા ભાખરી ખાઈ લે, અમારે રાજસ્થાન માટે ચોરી દેવી, ઘીમાં ચોડવું પડે, એને ઓલા ચાઇનામાં ચાલી એકદમ સરસ, ચાવું બહુ ના પડે, રાજાને તકલીફ ના થાય. જી જી જી. તો અને માખણ અમારે ઘરનું છે, એક થઈ અમારું ઘરનું છે. સો ઇન ધ મેન્ટેનન્સ ઓફ ધીસ બિગ પેલેસ સ્ટાફ છે બધું. એટલે એવરી ડે ધ મોર્નિંગ સ્ટાફ કમ્સ એન્ડ રિપોર્ટ્સ ટુ મી, ધ મેડ, ધ ફિમેલ સ્ટાફ. કેટલો સ્ટાફ છે તમારા આ મહેલમાં? અમારે 25 સ્ટાફ છે. 25 નો સ્ટાફ છે, બરાબર. ક્લિનિંગ સ્ટાફ ને બધું. એટલે ગાર્ડનનું હું નક્કી કે ગાર્ડનમાં બીજું બીજું છે, અમારે અંદર હાઉસ હોલ્ડ ને બધું મિલાવીને 25 છે. એટલે ઓલ ધ વિમેન સ્ટાફ કમ એન્ડ રિપોર્ટ ટુ મી, દેન આઈ હેવ ટુ અસાઇન ધેમ કે આજે તમને આ ડિપાર્ટમેન્ટ કરવાનું છે, આજે આ અપાર્ટમેન્ટ કરવાનું છે, આજે આ દે ગો ટુ ધ રિસ્પેક્ટ. રાજા સાહેબને હેન્ડલ કરવા કેટલા ડિફિકલ્ટ છે? એક રાજા તરીકે આમ હેન્ડલ થાય છે કરા? ઇન હી ઇઝ અ કિંગ. નો નો, હી ઇઝ અ વેરી ડાઉન ટુ અર્થ એન્ડ વેરી સિમ્પલ માન. સો ધેર ઇઝ નો ઇશ્યુ વિથ હિમ. આપ અમારા લેડીઝ તો બહુ રાજી છે રાજા સાહેબ થી કે કે અમને કઈ ટોલું નથી, ગમે જમાડી દે, ગમે પીરસી દે, હું હો ના હો. અચ્છા રાજા સાહેબ, ઓકે ઓકે રાજા સાહેબ, હમણાં મહિલાઓ વિશે થોડી વાત કરીએ તો જે રાજાશાહી વાળી જે આખી વાત છે કે અમુક મર્યાદામાં તમારે રહેવું પડે છે, અમુક રિચ્યુઅલ્સ તમારે મને કમને નિભાવવા જ પડે છે, તો ક્યારે મહિલાઓ તરફથી તમને અથવા તો દીકરીઓ તરફથી ક્યારે એવું લાગ્યું કે એ છૂટછાટ લેવા માગે છે અને હું નથી આપી શકતો, કેમ કે મારું આ રિચ્યુઅલ્સ છે? લોકશાહીના યુગની અંદર મારા પૂજ્ય પિતાશ્રીના સમયથી જ આપણે લેડીઝ ઓફ ધ હાઉસને એક ખૂબ જ પ્રોત્સાહન દેવામાં આવતું. એટલા માટે જે રીતનું કાર્ય મારા ધર્મપત્ની પણ સોશિયલ વર્ક ભગિની સેવા ફાઉન્ડેશન દ્વારા જે કરી રહ્યા છે, અને મારા દીકરી તો હું કહેવા માગું છું કે ધારો કે રાણી સાહેબે માથું ઓળ્યું છે, હવે કોઈ દીકરીને પસંદ નથી કે ના હું આ બધામાં નથી માનતી, આવા ક્લેશિસ થાય છે ખરા? આવા ક્લેશિસ એટલા માટે નથી થતા કેમ કે એ આપણી આ જે પરંપરા છે એ અસ્મિતા અને ગૌરવ ઉજાગર કરનારી આ પ્રણાલી છે, જે કરવાથી એ લોકો વધારે ગૌરવ મહેસૂસ કરે છે. તો મેડમ, તમારે તમારી તમારા દીકરાને અથવા તો આગળની પેઢીને સમજાવવી પડતી હશે કે ના આને તમે ફોલો કરો, આ આપણા પરંપરા છે અને ફોલો કરવી જોઈએ. નો, એ બહુ સહજ થઈ જાય છે કેમ કે દે ઓલવેઝ દે ગ્રો અપ સીઈંગ દેટ.
બરાબર. અને દીક એન્ડ બહુ પણ આવે તો એ ઓલમોસ્ટ સેમ બેકગ્રાઉન્ડથી જ આવે, એટલે એમને એટલે ખ્યાલ જ હોય બધું કે આ આટલું કરવાનું છે. અને ઇનફેક્ટ ન્યૂ જનરેશન માટે ઇટ્સ અ બિટ મોર ડિફિકલ્ટ બીકોઝ નવો ને જૂનો બેને બેલેન્સ કરવાનું છે. એટલે જીન્સ પેન્ટ પહેરીને એટલે એઝ અ પેરેન્ટ્સ પણ તમારે નો બટ નો ઇટ ઇઝ અન્ડરસ્ટુડ ટુ ધેમ દેટ આપણે રિચ્યુઅલ્સ હોય સેરેમનીઝ હોય જે કંઈ જ્યાં વેર ઇટ ઇઝ નીડેડ વેર ધ ટ્રેડિશનલ ઇઝ બિંગ ફોલોડ દે હેવ ટુ ડુ દેટ. એન્ડ ક્વિક વાર સ્ટ્રિક્ટ બનવું પડવું છે વેરી રેર. તમને ખ્યાલ હશે દીકરા માટે કે ભાઈ હવે આપણી આપણે તો રાજાશાહી છીએ, આપણે રાજા છીએ, આવું આપણાથી ના કરાય. બધાને એટલો બધો આશ્ચર્ય થાય કે જે મારા પુત્ર જયદીપસિંહજી સ્વિટ્ઝરલેન્ડમાં બિઝનેસ મેનેજમેન્ટ કર્યું પણ આવીને એને આ બધી પરંપરાઓમાં એટલો આંતરિક રસ છે કે એ બધી આ પરંપરા બહુ સહેલાઈથી ને સહજપણે નિભાવે છે. નહીં પણ થોડુંક જો આપણા જેમ આપણે બધે ફરમાયું કે સ્વિટ્ઝરલેન્ડ ગયા તો સ્વિટ્ઝરલેન્ડ ગયા ત્યારે ઇન્સ્ટોલ તો કરવું પડે ને કે સી વેન યુ ગો દે યુ ડોન્ટ બીકમ યુ ડોન્ટ અડાપ્ટ ટુ દેટ ટ્રેડિશન બીકોઝ ઇટ આપણા હિન્દુ સંસ્કૃતિમાં તો કીધું છે કે સાત સમુદ્ર પાર જવાનું જ નહીં, જવાનું જ નહીં, રાજાને સાધુ સંતોને જવાનું જ નહીં. કેમકે સંતોને ખબર હતી અને આપણા ધર્મને ખબર હતી કે આ બહાર જશે તો વાનું અભ્રષ્ટ થઈને આવશે. બરાબર, થોડુંક ઇન્ફ્લુઅન્સ તો થાય, બિલકુલ ઇન્ફ્લુઅન્સ થાય. But what we told them was to take the better part of it. Take the broad-mindedness. Take the progressive mindset of abroad. Take the thinking જે ત્યાંનું છે એ thinking આપ લઈને આવો ભારતી. But not that tradition and their way of life. Our way of life is... Clashes બહુ ઓછા થાય છે. બહુ ઓછા થાય because that's what I said it's difficult for them because they have to balance now the old and the new. તમારે બી થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડતું છે એઝ અ પેરેન્ટ્સ. યસ યસ ઓફ કોર્સ. નવી જનરેશન છે, નાનપણથી જે પરંપરાઓ એક બાળક જ્યારે હોય ત્યારથી જ્યારે આશાપુરા મંદિર હવનમાં જવાનું થતું હોય દશેરાની અંદર પ્રોસેશનની અંદર નાનપણથી મારા પુત્રને તલવાર પકડીને અને પ્રોસેશનમાં એના દાદા બાપુ સાથે પણ બિલકુલ એને દર વર્ષે નીકળવાનું અને લગ્ન પ્રસંગોમાં જવાનું એટલે આ બાબતોનું આવિષ્કરણ એક સહજ પ્રક્રિયા બની જાય છે. આ તમારો આખો વૈભવ છે પૂર્વજોનો, એને જાળવી રાખવો ક્યારે મુશ્કેલ કામ બન્યું છે? બહુ મુશ્કેલ પડ્યું છે. કેવી રીતે? એટલે પડકારો મારે જાણવા છે. તમારે જનરેશનને પણ સાચવવાની છે, તમારે રાજાશાહી જે છે છોડવાની પણ છે કેમ કે હવે લોકશાહી છે. તમારો પેલો જે મોભો છે એ તમારા મહેલ બરાબર પણ રૈયત કદાચ સ્વીકારે પણ કરે ના પણ સ્વીકારે. હા, તો એ કેવી રીતે બેલેન્સ કરો છો? સી, જો આ તો પ્રજાતંત્ર છે એટલે પ્રજાતંત્રમાં સમાજને અમે તો ન કહી શકીએ કે તમે માનો. સમાજ પોતે જ જે પબ્લિક છે પોતે જ તે ગિવ અસ ધ લવ ફ્રોમ ધેર સાઈડ એન્ડ બીકોઝ ધ ટ્રેડિશન્સ દે નો કે આ ફેમિલી જે છે એના હિસાબે જે આપણે હિન્દુ સંસ્કૃતિના ટ્રેડિશન્સ છે એ લોકોની જૂનવાની વસ્તુઓ છે એ બધું અમને શીખવા માટે જે છે કનેક્ટેડ વિથ ધ ફેમિલી. રૈયતને પણ અપેક્ષા ચોક્કસ હોય રાજા સાથે કે તો જ તમે રાજા ખરા પણ અત્યારે લોકશાહી છે, તમે અમારા માટે કશું કરશો તો અમે તમારા માટે માન સન્માન દઈશું. એટલે અમારા જે પૂર્વજોની પ્રણાલી પૂજ્ય પિતાશ્રીએ વિલીનીકરણ બાદ લોકશાહીની અંદર જાહેર જીવનમાં પડી ચૂંટણીની અંદર ભાગ લઈ અને લોકોની સાથે જે જોડાણ કર્યું એ અમારા માટે એક પથ એટલો બધો એને એક બ્રિજ એક બનાવી દીધો કે એ વારસો જે અમે ગ્રહણ કરીને હવે પબ્લિકની સાથે ઓલરેડી કનેક્ટેડ અમે છીએ જ. એટલે એના કારણે એક પથદર્શક તરીકે એક દિશા સૂચન પણ એમણે જે કર્યું એના તરીકે લોકોની વચ્ચે રહી અને અમારો ધર્મ અને અમારું કાર્ય બજાવવાનું છે એ અમારો મુખ્ય મંત્ર છે. અચ્છા, સામાન્ય પબ્લિકની સાથે તમે ક્યારે ઇન્વોલ્વ થાવ છો ખરા? એટલે શોપિંગ કરવા જાઓ છો કોઈ સાથે કપલ તરીકે આપ કે નથી જઈ શકતા કે બીકોઝ ઓફ તમે કિંગ છો? રાજકોટમાં તમારે રૈયત વચ્ચે જવાનું પડે, બહુ ઓછું નીકળવાનું થયું છે પણ કામ હોય તો ચોક્કસ જઈએ. લાઇક ઇફ આઈ હેવ ટુ ગો એન્ડ ગેટ ટેપેસ્ટ્રી ફોર ધ સોફા ગો ટુ સિલેક્ટ ધેન મારા સન માય ડોટર ઇન લવ યુ ગો ક્યાંક જમવા જવું હોય તો વી ગો આઉટ. પણ તમને માનતો પેલો મોભો તો રાજાશાહી વગેરે જેવો જ મળે ને કેમકે રાજા સાહેબ જમવા પધાર્યા હોય ક્યાંક ખરીદી માટે પધાર્યા હોય. ઇટ ઇઝ ધ લવ ઓફ ધ પીપલ. બિલકુલ, એટલે આ લવ જે છે ને આ બોન્ડિંગ એ બરકરાર રહે એ બહુ જરૂરી છે અને કદાચ આ જ બોન્ડિંગ બરકરાર રહેશે. રાજ્યાભિષેકના જો આખો ઉત્સવ છે જેમાં રૈયત પણ ભાગ લેવાની છે, રાજ્યાભિષેક થવાનું છે રાજાનું, તો શા માટે એની જરૂર શું છે? જી, સી ધ રોયલ ફેમિલીઝ હેવ ઓલવેઝ બીન પેટ્રોન્સ એન્ડ લુકિંગ આફ્ટર ટ્રેડિશન્સ ધ કલ્ચર આર્ટ ક્રાફ્ટ
everything in their area. So this is part of that also. We are just taking forward a tradition. એટલે તમે લોકોને એવું જણાવવા માંગો છો કે ના અત્યારે પણ હું રાજા અને રાણી છું, અથવા તો પછી ના આ મારી પરંપરા છે? આ બે ક્વેશ્ચન મહત્વના છે. ના, ખાસ તો એ કે આ આપણી પરંપરા છે અને એ પરંપરા જ્યારે થાય ને એના સાથે કેટલું બધું જોડાય. જેમ કે હું આપને કહું કે હવે રાજા સાહેબ જે અંગરખો પહેરવાના છે, એ અંગરખો કેવો હતો, એની સિવાય સિલાઈ કેવી હતી, એ કારીગર કેમ બનાવે, એમાં કે વોટ ઇઝ ઇન્વોલ્વ. ધેર સો મેની પીપલ ઇન્વોલ્વ ઇન એવરી એસ્પેક્ટ ઓફ ધ પ્રેપરેશન. જેમ કે અમારો જૂનો બેન્ડ છે, તો જૂનો બેન્ડની ટ્યુન જે ખોવાઈ ગઈ હતી, દેટ વોઝ ધ સ્ટેટ ટ્યુન, જેને આપ કહેવાય રાજકોટ એન્થમ, રાજકોટ સ્ટેટ એન્થમ છે, એને અમે રિવાઈવ કર્યું પાછું, જૂના પેપર્સ કાઢ્યા. તો કલાકારોને એ બધું જાણવાનું, નવું નવું શીખવાનું મળે. સો વોટ યુ આર અગેન એન્કરેજિંગ સમથિંગ વિચ હેઝ બીન લોસ્ટ ઇન ટર્મ્સ ઓફ ટ્રેડિશન એન્ડ ક્રાફ્ટ એન્ડ આર્ટ. વાહ, તો એટલે આજે આખો ઉત્સવ છે રાજાભિષેકનો ઉત્સવ, એ રૈયત જાણી શકશે કે રાજાની પરંપરા, રાજમહેલની પરંપરા આજે પણ યથાવત છે અને એને જાળવવી કેટલી જરૂરી છે અને એ ટ્રેડિશન કેવી રીતે આગળ વધારી શકાય, એ માટે પણ આજે મહોત્સવ છે તે ખરેખર અગત્યનું સાબિત થશે. તો હવે રૈયત પણ અપેક્ષા રાખશે કે મારો જે રાજકોટનો રાજા છે, માધાંતા સિંહ છે, એમની રાણી જે છે અને એમનો યુવરાજ છે, એ પોતે રૈયતના કામો કરતા રહે અને તો જ રૈયત એમને પણ પોતાના રાજા તરીકે ચોક્કસ પ્રસ્થાપિત કરવા તૈયાર છે.